भरूच जिल्लामां बे दिवसथी वकील मंडळो सरकार सामे बायो चढ़ावी तलाटी क्रम मंत्रीओने सोगंदनामुं करवा अंगेनुं परिपत्र इश्यू करता नोटरी वकीलोनी रोजगारी छीनवाई तेवी दहेशतना पगले वकील मंडळे भरूच जिल्ला कलेक्टर कचेरी खाते दोड़ी आवी सरकार सामे विरोध नोंधावी परिपत्रने रद्द करवानी मांग करतुं आवेदन पत्र कलेक्टरने सुप्रत कर्युं हतुं। भरूच जिल्लामां छेल्ला 8 महिनाथी कोरोनाना कहेरथी न्यायालयो बंद रहेता वकीलो बेरोजगार बन्या छे। तेवामां सरकार द्वारा हवे तलाटी क्रम मंत्रीओ पण सोगंदनामुं करी शकशे तेवा परिपत्र प्रसिद्ध करता नोटरी वकीलोनी रोजगारी छीनवाई रही होवानी दहेशतना पगली भरूच नोटरी वकील एसोसिएशनना प्रमुख सुरेश मेहतानी आगेवानीमां भरूच कलेक्टर कचेरी खाते सरकारे प्रसिद्ध करेला परिपत्रने रद्द करवानी मांगणी साथे कलेक्टरने आवेदनपत्र सुप्रत करी उग्र रजूआत करी हती। भरूच जिल्ला कोर्टमां वकीला तरीके प्रेक्टिस करूं छूं। हालनी परिस्थिति जोता आ सरकार जे परिपत्रो बहार पाड़े छे ने એમાં આ નેતાઓની પૂરી પૂરી અભણતા છલકાય છે। આ કેવા બુદ્ધિના બરદો ત્યાં બેસી ગયા છે। એમને ભાન છે કે 10મા 12મા ધોરણ જે વ્યક્તિ તલાટી બની જાય એને લો ઓફિસરના પાવર આપે છે તો આ વકીલો ઝુમઝુમો વગાડવાના છે। લો ઓફિસરો શું કામ બનાવ્યા છે આ લોકોએ અમને? કોર્ટ ઓફિસર અને કોર્ટ ઓફિસરો બનાવ્યા છે એટલે શરમ આવી જોઈએ આ લોકોને કે આ શું કરવા બેઠા છે આ લોકો। એમને એમનું ભાન નથી એટલે આ પરિપત્રો પહેલેથી નીચે સુધી તમામ બાબતોને જોતા બિલકુલ ગેરકાયદેસર છે। માત્ર આપના ચેનલના માધ્યમથી એમને ખુલ્લી ચમકી આપે છે કે ત્યાં કોઈ આઈએસ આઈપીએસ કક્ષાના તમારા જે અધિકારીઓ છે નોલેજ આપવાવાળા એમની પાસેથી નોલેજ નો અભણ છો તો કંઈ વાંધો નહીં, છો જ તમે અભણ એ તો દેખાય આવે છે, પણ કમસે કમ પૂછીને ને એની ચર્ચા વિચારણા કરીને તો લખો। અમારું જે બાળ બનાવ્યું છે ગુજરાતનું ખાલી શોભાનો ગાંઠ્યો છે, એમની પાસેથી માહિતી માગો। એટલે આ એક ગંભીર પ્રકારની અપરાધિક વૃત્તિઓ દેખાઈ આવે છે એટલે અમારી આપના ચેનલના માધ્યમથી એ લોકોને જાણ કરે છે કે આને જરમૂળથી નાશ કરો અને અમારા પાવર છીનવાની કોશિશ ના કરતા। વકીલ એ સ્વતંત્ર સાધન છે, જ્યારે વિફરી પડશે તો કોર્ટ તો પણ બંધ થઈ જશે, ગુનાઓના પોટલા વધી જશે તો અહીં તમને કોઈ છોડાવવા આવે નહીં। એટલે વકીલને છંછેરવાની વાત બંધ કરી દે અને આ જે પરિપત્ર બનાવ્યો છે એ સત્વરે નાશ કરે અને ખતમ કરે, નહીં તો અમારા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખુલ્લા છે। એ જાહેરમાં આપ સમક્ષ અમે જાહેરાત કરીએ છીએ અને આજે એ બાબતને આવેદનપત્ર આપી અને અમારા હક અને ન્યાય માટેની લડત ચાલુ કરી દીધી છે જેની નોંધ લે। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।